રાજકોટમાં જેતપુરનો ડાઈંગ ઉદ્યોગ મંદીમાં ગરકાવ થઈ જવા પામ્યો છે, જેને કારણે ઉદ્યોગપતિઓની હાલત કફોડી થઈ જવા પામી છે. આ છે જેતપુર શહેરનો જીવાદોરી સમાન ગણાતો ડાઈંગ ઉદ્યોગ. અહીં 1300 કરતા વધારે કારખાનામાં રોજિંદો લાખો મીટર કપડાની પ્રિન્ટ થતી હોવાથી આ ઉદ્યોગ સરકારને દર વર્ષે કરોડો રૂપિયાનું હુંડિયામણ રળી આપે છે. અહીં પ્રિન્ટિંગ થતું મોટાભાગનું કાપડ આફ્રિકન દેશોમાં સપ્લાય થાય છે. આફ્રિકાના 17 જેટલા દેશોમાં નિકાસ થતા જેતપુર ડાઈંગ ઉદ્યોગ દર વર્ષે વાર્ષિક રૂપિયા 1500 કરોડનું ટર્ન ઓવર ધરાવે છે. પરંતુ આ વર્ષે આફ્રિકાના દેશોમાં ચાલી રહેલ મંદીના માહોલને પગલે નિકાસમાં મંદીનું મોજું ફરી વળવાની સાથે મોટું ગાબડું પડ્યું છે. આ સાથે વાર્ષિક ટર્નઓવર રૂપિયા 1000 કરોડ થતા દિવાળીના તહેવાર સમયે જ ઉદ્યોગપતિઓની હાલત કફોડી થઈ જવા પામી છે. જેતપુરમાં અત્યારે ખૂબ જ મંદી ચાલી રહી છે. ખાસ કરીને અત્યારે જે આફ્રિકન દેશમાં જે અમારું એક્સપોર્ટ કાપડ જાય છે છપાઈને અહીંયાથી, એમાં ખૂબ જ મંદી ચાલી રહી છે અને છેલ્લા 2 મહિનાથી મંદી છે. અને જે અમારું આખા વર્ષનું 1500 કરોડનું ટર્નઓવર છે, તે મને એવું લાગે છે કે આ વખતે ઘટીને 1000 કરોડનું થઈ જશે. આટલી મંદી ઉદ્યોગપતિઓ અત્યારે ખૂબ જ તકલીફમાં છે અને ધંધાના એમ કે મંદીમાં સપડાઈ ગયા છે. ડાયંગ ઉદ્યોગમાં આ વર્ષે 500 કરોડનું ગાબડું પડવાની સાથે મંદીનો માહોલ છવાઈ જવા પામ્યો છે. ત્યારે મંદીમાં ગરકાવ થયેલા ઉદ્યોગને સરકારે પ્રોત્સાહન આપીને મંદીમાંથી ઉગારવો જરૂરી બન્યો છે. હરેશ ભાલિયા, S9 ન્યૂઝ, જેતપુર.